નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. આજરોજ ધાનેરા તાલુકાના ધરણોદર ગામે શ્રી હરિભાઈ તોણાજી પુરોહિતના પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે પરિવારજનોએ આશીર્વાદ પ્રવચન આપતા સંત શ્રી 1008 સત્યનંદજી મહારાજ રવિધામ. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. શરીરનું સ્નાન, મનનું સ્નાન એ ભગવાનના નામથી થાય. ધરણોદર નગર ભગવાન ધરણીધરી ભૂમિ ધરણોદર નગર મેં ખાપરોલા પરિવાર મેં શ્રી હરિભાઈ તોળાજી પરિવારમાં એમના દીકરા ભાઈ પારસ અને બે દીકરીઓ મંજુલા અને ઇન્દ્રા આ ત્રણેય ભાઈ બહેનોના લગ્ન નિમિત્તે સૌથી પહેલા ત્રણેય ભાઈ બહેનોના લગ્ન નિમિત્તે ગુરુ મહારાજ ધુણીવાળાના તરફથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ. સાથે સાથે આપણે આમંત્રણ આપીએ અને લગ્નમાં પણ ગણેશ લેવા આપણે જતા અને આજે પણ જઈએ છીએ. એને અલાવા આપણા કુલદેવતા દેવી દેવતાને પણ આશીર્વાદ આપીએ અને એમને આમંત્રણ આપીએ. પછી ગુરુ મહારાજને પણ આમંત્રણ આપીએ અને આપણા સગાવાલાને પણ આપણે આમંત્રણ આપતા હોઈએ. અને સાથે સાથે જ્ઞાતિ જ્ઞાતિ ભગવાનના ઘરે કોઈ જ્ઞાતિ જ્ઞાતિ નથી હોતી. ભગવાનના ઘરે બધા એક જ ઘરથી આવે છે અને એક જ ઘરે જ આવે છે. પરંતુ સંસારમાં અલગ અલગ વાડા બનાવેલા એ મર્યાદા માટે, એટલે કોઈ પણ જાતનો માણસ હોય એને પણ આપણે આપણો પ્રેમી સનેહ હોય તો આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. સજ્જનો, હું આપને કહેવા માંગુ છું કે જ્યાં પ્રેમ છે ત્યાં બધું છે, જ્યાં પ્રેમ નથી ત્યાં કંઈ નથી. તમને ખબર હશે, પ્રેમ જેવી દુનિયામાં કોઈ વસ્તુ નથી હોતી. તમારા ઘરે સારા બંગલા છે, સારી ગાડીઓ છે, સારી સગવડ છે, પૈસા છે, ધન છે, બધું છે, પણ બધું હોવા છતાં જો તમારી પાસે પ્રેમ ભાવ નહીં હોય તો તમે સમજો બધું નકામું છે. કારણ કે પ્રેમ જેવી દુનિયામાં કોઈ વસ્તુ નથી. અને પ્રેમ હોય અને આપણા ઘરમાં અછત હોય, બહુ સગવડ ન હોય, સુવિધા ન હોય, વ્યવસ્થા ન હોય, તો પ્રેમ હોય તો માણસ હોકડું મોકડું કરીને બેસી જાય, એને ત્યાં કોઈ ફરિયાદ નથી થતી. નાનો માણસ હોય અને એના ઘરે પ્રેમથી ખાલી કૂબો હોય ને તો એના ઘરે માણસો આવે. અને ધનવાન માણસ હોય અને અહંકાર હોય અને પ્રેમ ભાવ ન હોય તો એને બહુ ફોન કરવા પડે, વોટ્સઅપ કરવા પડે, મેસેજ કરવા પડે, કેટલું બધું કરવું પડે. પ્રેમીને કઈ નથી કરવું પડતું, ખાલી ઈશારો જોઈએ. ધનવાન માણસને કોઈ નથી કહેતું કે ભાઈ તારા ઘરે પ્રસંગ થયો, મને નહીં બોલાવ્યો. પણ જો નાનો માણસ હશે ને એનો ગામમાં પ્રેમ ભાવ હશે ને, એને લોકો ઠપકો આપશે કે લ્યા તારા ઘરે પ્રસંગ તો મારા યાદ નહીં કર્યો મને ભાઈ, કે ભૂલી ગયો, તમને યાદ નહીં કરી, હવે આવજો ના. તો પ્રેમ વસ્તુ બહુ મોટી છે. સંસારની અંદર કહ્યું છે કે સબજે ઊંચી પ્રેમ સગાઈ, પ્રેમ કે કારણ અર્જુન કો રથ હાક્યો, પ્રેમ કે કારણ બને હરિ આપ નાઈ, પ્રેમ કે કારણ સબરી કે ઝૂઠે બોર ખાય. આ સબ ભગવાન પ્રેમને લીધે કીધું. ભગવાન શ્રી રામને માં સબરીથી પ્રેમ હતો અને સબરીને ભગવાન રામથી પ્રેમ હતો, તો ભગવાને એમના હાથમાં ઝૂઠો બોર ખાધો. લક્ષ્મણજી જયારે પૂછ્યું કે ભાઈ તને આ કે ઝૂઠો બોર ખવડાવે, તો કે આ તો પ્રેમ છે, માનો પ્રેમ છે, કૌશલ્યા મને યાદ આવ્યા. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં અર્જુનનો રથ ચલાવ્યો અને અર્જુનનો રથ ભગવાન પોતે હાંક્યો. અને પ્રેમના કારણે શૈનજી મહારાજ ભગત હતા મોટા ભગવાનના,
એ માટે ભગવાન એમના માટે નાઈ બનીને જઈને રાજાને દાઢી કરી અને પરમાત્મા સ્વયં આવીને નાઈ બનીને એમનું કામ સુધારી ગયા. અને શ્યામજી મહારાજને લાગ્યું કે મારા ભગવાનને મારા માટે આવવું પડ્યું, તે દાડાથી એમને ભક્તિ પકડી લીધી. તો કહેવાનો અર્થ છે, પ્રેમ બહુ મોટી વસ્તુ છે. આ ધર્મોદર ગામ એટલું દૂર હતું, આ છેડાથી જેલા છેડે આ છે, પરંતુ ભાવ છે એટલે ધર્મોદર આવવાનું હોય ત્યારે એમ લાગે કે ઢાળ પડતો એવું લાગે છે. ભલે જ આવવાનું હોય પણ એમ ધર્મોદર આવવા એટલે ભાવ છે, પ્રેમ છે લોકોમાં. આ હરિભાઈ નો પણ ભાવ હતો, પ્રેમ તો. મને કહે ગુરુ મહારાજ આપણે આવવાનું છે 8 તારીખે. મેં કે ભાઈ જો 8 તારીખે તો છે ને શિવરાત્રિ છે એટલે લોકો પડવા આવે ને બહુ સમય નથી, પણ કે મારા બાપુ પ્રસંગ 8 તારીખ તો રાખ્યું છે ને આપણે આવવું પડશે. મેં વિચાર્યું કે વરી લઈને ક્યારે પ્રસંગ આવે એ માટે સમયમાંથી સમય કાઢીને એના માટે હું આવ્યો છું. અમનો પ્રેમ, તમારો પ્રેમ મને ખેંચી આવે છે. અને પ્રેમની કોઈ કિંમત નથી હોતી, કિંમત બધી સંસારની વસ્તુઓની હોય પણ પ્રેમની કોઈ કિંમત નથી હોતી. પ્રેમ ક્યાંય બજારમાં દુકાને મળતો નથી, ક્યાંય હાટે વેચાતો નથી. તમને વસ્તુ બધી મળે દુકાને જાઓ તો, કંઈ પણ વસ્તુ હીરા પન્નાએ મળે તમારે લેવા હોય તો, પણ ભાવ કે પ્રેમ છે એ ક્યાંય દુકાને ન મળે તમને. એના માટે તો ભગવાને જે હૃદય બનાવ્યું છે એમાંથી જ આવે છે. અને પ્રેમમાં બધી બધી કિંમત ફીકી પડી જાય. એક નાનકડો પ્રસંગ છે મને યાદ આવે. એક ગામની અંદર ભગવાન ગૌતમ બુદ્ધ જાય છે અને લોકો એમને આમ દર્શન કરવા આવે છે. જ્યારે લોકો દર્શન કરવા આવે છે ત્યારે કોઈ કઈ મૂકે, ભગવાનને મીઠાઈ આપે, કઈ આપે કે ભેટ આપે. રાજાને મનમાં લાગ્યું કે ભગવાનને પ્રિય શું વસ્તુ છે, તો પેલા જે સેવકો હતા એમને કહ્યું કે ભગવાનને કમળનું ફૂલ બહુ પ્રિય છે. તો રાજાને વિચાર આવ્યો કે હું ભગવાનને કમળનું ફૂલ ચડાવું. જ્યારે રાજાએ ખબર કાઢી કે કમળનું ફૂલ ક્યાં મળશે, તળાવમાં હોધ્યું હતી નથી, નાડોમાં હોધ્યું કે કમળનું ફૂલ મળ્યા નહીં. ખબર કાઢી કે એક માળી હતો, અને એક માળીને બાગ બગીચો હતો. એ બગીચાની અંદર સુંદર નાનો એક તળાવ હતો અને તળાવની અંદર ફૂલ ખીલ્યું. એ તળાવમાં ફૂલ ખીલ્યું તો રાજાને દરબારી, તો શેઠના માણસો કે મારા 10,000, પેલો કે મારા 50,000, પેલો કે 1,00,000, પેલો કે 2,00,000, પેલો કે 5,00,000, એમ કરતા કરતા ફૂલ 10,00,000 ઉપર ગયું. એક ફૂલની કિંમત 10,00,000 બોલાણી. પેલો માળી હતો, એ માળીએ હાથ જોડીને કહ્યું કે ભાઈ તમે બધા કરો છો, એટલા બધા પૈસા બોલો છો, પણ તમે મને તો પૂછો કે મારે વેચવું કે નહીં વેચવું. એમ પેલા માળી નાનો માણસ તો, ગરીબ માણસ, એના જિંદગીમાં ક્યારે 10,00,000 નો ઓગળો પહેલી વાર ઓગળ્યો. એ જમાનામાં 10,00,000 એને મનમાં આવ્યું કે હું ગરીબ માણસ તો, પણ આજે ભગવાને મને ધનવાન બનાવી દીધો, હું આજે ધનવાન છું. મારા ઘરે 10,00,000 નું ફૂલ ખીલ્યું છે, મને ખબર નથી ફૂલ ખીલતા મારી જોડે કોઈ કિંમત નથી. આજે હું લખપતિ છું, આજે ભગવાને મારા ઘરે 1,00,000 નું ફૂલ ખીલાવ્યું છે, આજે હું લખપતિ છું. પેલા માળીને વિચાર આવ્યો કે મારે, હું નાનો માણસ, ક્યારે ભગવાનના દર્શન ના કરી શકતો, ક્યારે ભગવાનની ભક્તિ માટે સમય ન કાઢી શકતો, પણ માને આજે સંજોગ એવા થયા છે કે હું આજે લખપતિ છું. આજે નાનામાંથી મોટો બની ગયો, આજે ગરીબમાંથી ધનપતિ બની ગયો. એ ફૂલને ના પાડી કે મારે નથી વેચવું. રાજાને ના પાડી અને શિફ્ટને ના પાડી. એ ફૂલ એણે લીધું કે આજે હું ભાગ્યશાળી છું કે મારા ઘરે 1,00,000 નું ફૂલ ખીલ્યું છે. લોકો પૈસા દઈને ફૂલ લેવા માંગે છે, મારા ઘરે તો કુદરતી ખીલ્યું છે એટલે હું જ ભગવાનને ચડાવું, હું જ ભગવાનને ચડાવું. અને એને ભગવાનનો ધન્યવાદ કર્યો અને પછી ફૂલ જઈ અને ભગવાનના ચરણોમાં ચડાવ્યું. અને ભગવાનના જેવા ચરણોમાં ચડાવ્યું, સાથે સાથે એ ભગવાનના ચરણોમાં સમર્પણ થઈ ગયો, અર્પિત થઈ ગયો, અને ભગવાને એને આશીર્વાદ આપ્યા અને એનું જીવનનું કલ્યાણ થયું. તો સજ્જનો, પ્રેમ બહુ મોટી વસ્તુ છે. પ્રેમથી દુનિયા ચાલે, અને પ્રેમ ન હોય તો આખી જીવન નીરસ થઈ જાય. તમારી પાસે ભલે પૈસા હોય સારી વાત છે, ભગવાને દીધા હોય તો સારા માર્ગે વાપરો, તમારી પાસે સુખ સુવિધા બદલાવી સારી વાત છે, પણ પ્રેમ હશે તો બધું છે.
પ્રેમ ને તો કઈ નથી, એટલે પ્રેમ ભાવ રાખજો. અને આપસ રમે, ગોમ રમે, પરિવાર રમે, છોટી છોટી સ્વાર્થ, છોટો છોટો સ્વાર્થ લઈને આપસમાં લડવું, ઝઘડવું, વિવાદ આવા બધામાં નહીં પડવું, અને શાંતિથી જીવન જીવવાનું, સમજીને જીવન જીવવાનું. જો માણસ દુઃખ ક્યારે થાય છે, કોઈ બી માણસ પોતાનો વિસ્તાર ન સમજે ત્યારે દુઃખ ઊભું થાય છે. પોતાની જગ્યા બધાને ખબર હોય છે, મારી જગ્યા મને ખબર, તમારી જગ્યા તમને ખબર, આ માતા બહેનો બેઠી છે એમની જગ્યા એમને ખબર, પોતપોતાનું સ્થાન બધાને ખબર હોય. આ રસ્તો છે, આપણે બેઠા આ રસ્તો વચ્ચે છોડ્યો, કોઈને પગે લાગવા આવવું હોય તો આવી શકે, પણ જો ન છોડો તો શું થાય, પેલા રોડ પગે લાગવા ના આવી શકે. પણ એને કોણ કહેશે, આ ગ્રાદરી તમને ન કહે, આપણે સમજવું પડે. તો પોતપોતાની મર્યાદા બધાને પોતપોતાના હાથમાં હોય છે. પણ મારું કહેવું એટલું છે કે ગામની અંદર સતીશે વરણ આપસમાં મળી પ્રેમ ભાવતી એકબીજાના દુઃખમાં એકબીજાના સુખમાં બધા સાથે રહો અને પ્રેમ ભાવતી જીવન જીવો. માણસનું જીવન બહુ ટૂંકું છે અને આ સંસારમાંથી ક્યારે કોણને જવું પડે કંઈ નક્કી નથી. આયા હૈ સો જાયેગા રાજા રંગ ફકીર, આયા હૈ સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન સડ સલા કોઈ બાંધે જંજીર. એક દિવસ આ દુનિયામાંથી બધાએ વિદાય લેવી છે, એટલે પોતાની મર્યાદા પોતાનો જાતને સંભાળીને રાખો અને ખૂબ સારું જીવન જીવો, પ્રેમ ભાવતી રહો. અને આજુબાજુમાં આડોશી પાડોશી હોય એમાં પણ પ્રેમ ભાવ હોવો જોઈએ, કારણ કે હગો ભાઈ પાડોશી છે. તમારો દુનિયામાં હગો ભાઈ કોણ છે? તમારો હગો ભાઈ પાડોશી છે. ભલે આપણો હગો ભાઈ હોય પણ એ દાનેરા રહેતો હોય, પાલનપુર રહેતો હોય, બાજુમાં કોઈ બીજી જાતેરો રહેતો હોય, પણ જ્યારે સુખ દુઃખ આવે, ત્યારે કોઈ પીડા આવે, ઘરમાં કોઈ તકલીફ આવે તો દોડીને કોણ આવે? પાડોશી આવે, એ જ કામ આવે. કારણ કે સગા વાળા તો કોઈ મુંબઈ રહેતા હોય, એ ક્યારે આવે? આવે જાઓ તો ઘણું મોડું થઈ ગયું હોય. એટલે થોડું ઘણું ઘસાઈને નીકળી જવું, પણ પ્રેમ ભાવ ઓછો કરવો નહીં. આજુબાજુમાં પ્રેમ રાખો, ગામમાં પ્રેમ રાખો, સબરે હાથે મળીને હાલીને રહો, ખૂબ શાંતિથી સારું જીવન જીવો. બધા આપણા છે, આપણે બધાના છીએ, અને ભગવાન આપણા ઉપર કૃપા ત્યારે જ કરે કે જ્યારે આપણા અંદર સારા ભાવ હોય. તમે મંદિરે ભગવાનના દર્શન કરવા જાઓ, પણ ભગવાનના મંદિરે દર્શન કરવા ક્યારે જાઓ? એના પહેલાં તમારા ઘરમાં મા બાપ છે, તમારા ઘરમાં ભાઈ છે, આજુબાજુમાં મિત્ર છે, પ્રેમી છે, બધાની સાથે તમે સંપ ભાવતી રહો તો ભગવાને તમને આશીર્વાદ આપે. ને ઘરમાં મા બાપ બેઠા હોય એમને એમ, અને તમે માતાજીના આશીર્વાદ લેવા જાઓ તો માતાજીને ખબર છે કે ભાઈ એની ઘરમાં તો નમસ્કાર નથી કરતા, નહીં કરે છે. તો કહેવાનો અર્થ છે કે સૌ હળીમળીને રહો, ખૂબ પ્રેમ ભાવતી રહો. મને આજે આમંત્રણ આપ્યું, એ મને આમંત્રણ નહીં, એ ગુરુ મહારાજ ધોળીવાળાને આમંત્રણ આપ્યું છે, અને એ ધોળીવાળાનો આશીર્વાદ લઈને હું તમારી વચ્ચે આવું છું. તો ગુરુ મહારાજ ધોળીવાળાને રવિધામમાં થયેલા સિદ્ધ સંતોને કે જેમણે નવ નવ દાડા વનોળા ખાઈને જીવન સમાધિ લીધી અને એમના આજે પરચા બોલે છે, એવા મહાન પુરુષ થઈ ગયા, તપસ્વી થઈ ગયા, જેમણે તપ કર્યું, હે શિવાનંદ બાપજી, સુરપાનંદ બાપજી, પ્રેમાનંદજી બાપજી અને શંકરાનંદજી બાપજી, રૂપાળા બાપજી, હે રૂપાળા બાપજી તો નવદાડા વનોળા ખાધા હતા, નવદાડા વનોળા ખાઈને જીવન સમાધિ લીધી હતી, એ તો તમને બધાને ખબર. એમનું તપ બોલે છે ત્યાં, તમારો ગુરુ મહારાજના પ્રતિ ભાવ છે તો હું ગુરુ મહારાજને આજે શિવરાત્રિના પાવન ઉત્સવ ઉપર પ્રાર્થના કરું, વંદના કરું છું કે આ ગામ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રાખે અને ગામની અંદર સૌ સુખી થાય અને આપ સમાજ સુખી થાય, આ પરિવાર સુખી થાય અને સૌ સુખી થવાની મંગળ કામના સાથે આજના શિવરાત્રિના તહેવાર ઉપર તમને સૌને મારા ખૂબ ખૂબ આશીર્વાદ અને સૌ સુખી થાઓ એવી મંગળ કામના. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન. એકવાર આપણે ધર્મની જય ઘોષ કરશું.